बागेश्वर धाम सरकार ना पंडित धीरेन्द्र कृष्ण शास्त्री ने लईने गुजरात में शुरू थयेलू घमासाण शांत थवानू नाम नथी लई रह्यू। राजकीय टीपा टिक्कणी बाद हवे बाबाना कारणे राजकीय पार्टी में पण फूट पड़ी रही छे। गुजरात कांग्रेस ना केटलाक नेता बाबाना समर्थन में अने बीजा केटलाक विरोध में होय एवुं लागी रह्युं छे। अने आ बधा वच्चे बाबा गुजरात में वधु एक कार्यक्रम करवाना होवानी माहिती पण सामे आवी छे। तुलसी वृक्ष न जानिए, गाय न जानिए ढोर, मात पिता गुरु मानुष न जानिए, यह सब है नंद किशोर। बाबा आवे छे, बाबा लावे छे। गुजरात मुलाकात मुद्दे राजकीय घमासाण। धीरेन्द्र शास्त्री ने लई कांग्रेस में फाटा। बागेश्वर धामना धीरेन्द्र कृष्ण शास्त्री मे मासना अंत में गुजरात की मुलाकात आ रहा है, परंतु धीरेन्द्र शास्त्री गुजरात मुलाकाते आवे ए पहला ज गुजरात में तेमनो विरोध शुरू थयो हतो। गुजरात कांग्रेसे पण बाबा अंदर श्रद्धा फैलावता होवानो आरोप लगाव्यो छे, परंतु आज धीरेन्द्र शास्त्री मुद्दे कांग्रेस में बे फाटा पड़ी गया होवानो सामे आवी रह्यो छे। कांग्रेस नेता हेमांग बसावड़ा बाबाना कार्यालयना उद्घाटन कार्यक्रम में गया हता, जेने लई विवाद थई रह्यो छे। कारण के बाबाना कार्यक्रम में आयोजक भाजपना नेताओ छे, जेने लई कांग्रेस नेता महेश राजपूत अने हेमांग वसावड़ा वच्चे निवेदनबाजी जोवा मळी हती। आ जे कोई बाबा आवे छे ई बाबा छे, अने जे बाबा छे बहु स्पष्ट सूरत अने बरोडाना जे भाजपना होल्डिंगो छे एमां स्पष्ट देखाय छे के क्यांय भगवान नथी, पण अहीं भाजपना नेताओना फोटा अने बाबाना फोटा छे। જે બાબા રાતોરાત 6 મહિનામાં મીડિયા પ્રેસમાં આવી ગયા, એટલે ક્યાંક ને ક્યાંક એને પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે। ભાજપ પાસે હવે અત્યારે આવતી ચૂંટણીમાં 2024માં રામદેવ બાબા ચાલી શકે એમ નથી, એટલે નવા બાબા લઈ આવ્યા છે, આ મારું બહુ સ્પષ્ટ માનવાનું છે। જ્યાં સુધી પક્ષે કોઈ સત્તાવાર નિર્ણય કરીને જાહેરાત નથી કરી, ત્યાં લગી મારું મનીષભાઈનું કે અન્ય નેતાના નિવેદનને અંગત જ ગણવા જોઈએ। એક ફેરા પક્ષ નીતિ જાહેર કરે પછી એ નીતિને ફોલો કરવું બહુ જરૂરી છે। મણિશંકર અય્યર પણ આ દેશના વડાપ્રધાન માટે બોલી ચૂક્યા છે, તો એનો અંગત મત હતો, એમાં પક્ષની ક્યાં વાત આવે છે? આજે હું જે બોલું છું એ મારો અંગત મત છે। મહત્વનું છે કે આ પહેલાં જ ગુજરાત કોંગ્રેસનો ચહેરો ગણાતા મનીષ દોશી પાર્ટીનો ખેસ પહેરી અને કોંગ્રેસ બાબાનો વિરોધ કરે છે તેવું પ્રેસ કોન્ફરન્સમાં કહી ચૂક્યા છે। કોંગ્રેસ પક્ષના કાર્યકર તરીકે કે બાબાનો દિવ્ય દરબારમાં ક્યાંક ગુજરાતના 27 થી ભાજપાના ભ્રષ્ટ શાસનમાંથી જો મુક્તિ મળે, પ્રજાને ન્યાય મળે, પ્રજાની સમસ્યાઓ ગાંધીનગરમાં નથી સુલઝાતી સ્વયં સંકુલમાં, તો બાબાના દિવ્ય દરબારમાં જો ઉકેલાતી હોય તો પ્રશ્ન પૂછો। ગુજરાતની જનતા વતી મને કોંગ્રેસ પક્ષ તરીકે અમે વિનંતી કરીએ કે બાબા ગુજરાતની જનતા ઉપર કૃપા દ્રષ્ટિ કરે। આ બધા વચ્ચે હેમાંગ વસાવડા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યાલયે જતા બાબાને લઈ અને કોંગ્રેસમાં બે ફાટા પડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે। મહત્વનું છે કે ગુજરાતમાં વિરોધની વચ્ચે પણ બાબાના કાર્યક્રમો વધી રહ્યા છે। પહેલાં ગુજરાતના 3 મહાનગર અમદાવાદ, રાજકોટ અને સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ થવાના હતા, પણ હવે વડોદરામાં બાબાનો કાર્યક્રમ થવાનો છે, જેમાં નવશક્તિ ગરબા મહોત્સવ દ્વારા 3 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ યોજવા તૈયારીઓ હાથ ધરાઈ છે। વડોદરામાં પણ દિવ્ય દરબાર યોજાય તેવી શક્યતા છે। બાગેશ્વર ધામના મહારાજ શ્રી ગુરુજી શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા ખાતે પધારી રહ્યા છે। અમે શ્રી નવશક્તિ ગરબા મહોત્સવ તેમજ વડોદરા શહેર ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 3 જૂન શનિવારના રોજ છે, સાંજે 5 થી 9 દરમિયાન દિવ્ય દરબાર જનરલ પબ્લિક માટે રહેશે। મહત્વનું છે કે જેમ જેમ બાબાનો વિરોધ થાય છે તેમ તેમ બાબાના કાર્યક્રમો સુપરહિટ થાય છે। અમદાવાદ, રાજકોટ અને સુરતમાં બાબાના કાર્યક્રમને લઈ તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે। રાજકારણ અને પ્રહારની વચ્ચે બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીને બિનજરૂરી માઇલેજ મળી રહ્યું છે, ત્યારે સવાલ એ છે કે રાજકીય પક્ષોને આ મુદ્દે રાજકારણ કરી અને અંતે શું મળે છે? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।